નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપનો મિત્ર મેહુલ પરમાર. મિત્રો, વાત કરવી છે દહેજ જીઆઈડીસીની, દહેજ ઔદ્યોગિક વસાહતની. દહેજ ઔદ્યોગિક વસાહતમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ટ્રાફિકની સમસ્યા વધવાને કારણે એક્સિડન્ટના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે આજરોજ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ આવી પહોંચી છે અદાણી સિમેન્ટ પ્લાન્ટની ગેટ સામે. મિત્રો, હાલ અદાણી સિમેન્ટ પ્લાન્ટની ગેટની બહાર જે અદાણી સિમેન્ટમાં લોડિંગ માટે આવતી ટ્રકો જે હોય છે તે રોડની બંને બાજુ ઊભી કરી દેવામાં આવી છે. મિત્રો, પહેલાં તો હું તમને જે દૃશ્યો છે એ દૃશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપ જોઈ રહ્યા છો આ અદાણી સિમેન્ટ પ્લાન્ટની બહારના દૃશ્યો છે. રોડની બંને બાજુ ગાડી પાર્ક કરી દેવામાં આવેલી છે. ખરેખર અહીંયાથી જો બે ગાડી પણ નીકળે તો કેવા પ્રકારનું સમસ્યા સર્જાય, અને બે ગાડી નીકળે એવી તો ખરેખર પોઝિશન જ નથી. તે રીતના રોડની બંને બાજુ આ ગાડીઓ પાર્ક કરી દેવામાં આવેલી છે. હાલ આપણને બતાવી રહ્યો છું બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર કે કેવા પ્રકારના દૃશ્યો છે. ખરેખર મિત્રો, આ રોડ પર અને આ જગ્યા પર એક્સિડન્ટના બનાવો પણ ઘણીવાર બની ચૂક્યા છે. ખરેખર આ અદાણી સિમેન્ટ કંપની દ્વારા, અદાણી સિમેન્ટ જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ દ્વારા શું એક્સિડન્ટને આવકાર આપી રહ્યા છે? ખરેખર અહીંયા કોઈ ગરીબનો દીકરો, કોઈનો ભાઈ, કોઈનો પતિ આ એક્સિડન્ટમાં ખોરવાય, એક્સિડન્ટ સર્જાય તો તેનો જવાબદાર કોણ? ખરેખર મિત્રો, આ અંગેનું સ્થાનિક પોલીસને પણ રજૂઆત કરેલી છે, છતાંય કોઈ પણ પ્રકારના અહીંયા પગલાં લેવામાં નથી આવતા. અને તેના કારણે જ હાલ જોઈ રહ્યા છો કે રોડની બંને બાજુ ગાડીઓ પાર્ક કરી દેવામાં આવેલી છે. અહીંયા ગાડી કોણ બોલાવે છે, કયા ટ્રાન્સપોર્ટથી આવે છે, અહીંયા ડ્રાઈવર છે, આપણે તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. કયા ટ્રાન્સપોર્ટની ગાડી છે તમારી? અમારી ગાડી નથી. અહીંયા તમે શું કરો છો? અહીંયા અમે તો કામ કરીએ છીએ. આ ગાડી જે ઉભેલી છે કઈ કંપનીની છે? ડ્રાઈવર કહી રહ્યા છે કે મારી ગાડી અંદર છે. ખરેખર ડ્રાઈવરોને પણ સમજાવી દેવામાં આવે છે અને તેઓ પણ કોઈ યોગ્ય જવાબ નથી આપતા. ખરેખર મિત્રો, અહીંયા એક્સિડન્ટની ભીત સર્જાય એવા જ અહીંયા દ્રશ્યો છે, કારણ કે બંને બાજુનું આપ અહીંયા જે ખરેખર દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો. બંને બાજુ રોડની જે ઉપર ગાડી પાર્ક કરી દેવામાં આવેલી છે. ખરેખર અહીંયાથી જે રાહદારીઓ જતા હોય છે તેઓ પણ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે. હાલ જોઈ રહ્યા છો આ બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, હાલ આપ જોઈ રહ્યા છો અહીંયા બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર કે અદાણી સિમેન્ટ પ્લાન્ટની બહાર કેવા પ્રકારના દૃશ્યો છે, કેવા પ્રકારનો માહોલ છે. ખરેખર અહીંયાથી શું સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જવાબદારી લેવામાં નથી આવતી. અહીંયાથી પોલીસ પણ પસાર થતી હોય છે, છતાંય કોઈ પણ પ્રકારનો કાયદેસરના પગલાં લેવામાં નથી આવતા. હાલ એક ગાડી આવી રહી છે, હાલ આપ જોઈ રહ્યા છો કે એ ગાડી દ્વારા બીજી ગાડીને રોકવામાં આવી રહી છે, ત્યારબાદ તો અહીંયાથી ગાડી પસાર થશે. આ કેવા પ્રકારનો માહોલ છે આપ જોઈ રહ્યા છો કે એક જ ગાડી નીકળે, જે લોડેડ ગાડી હોય છે, હેવી જે સાધનો હોય છે એક જ અહીંયાથી પસાર થાય તેવા પ્રકારનો માહોલ સર્જાય. જો અહીંયા બે ગાડી ભેગી થઈ જાય છે તો ખરેખર કટોકટી ગાડી નીકળી રહી છે. આવામાં મિત્રો, ખરેખર કોઈ દુર્ઘટના ઘટે અથવા એક્સિડન્ટ થાય તો તેનો જવાબદાર કોણ? ખરેખર આ સ્થાનિક તંત્ર દ્વારા આ અદાણી સિમેન્ટ પર કાયદેસરના પગલાં લેવા જોઈએ અને અદાણી સિમેન્ટને કાયદાનું ભાન કરાવવું જોઈએ, જેથી કરી અદાણી કંપનીનું પોતાનું પાર્કિંગ હોવા છતાં આ ગાડીઓ બહાર પાર્ક કરાવવામાં આવે છે. હાલ આપ જોઈ શકો છો કે કેવા પ્રકારના અહીંયા દૃશ્યો સર્જાય છે. એક ગાડી અહીંયાથી પસાર કરવી હોય તો પણ વિચાર કરીને તેઓ ડ્રાઈવરો પસાર થઈ રહ્યા છે અહીંયાથી. હેલો, જલ્દી બોલો.
મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમને જોઈ હાલ ડ્રાઈવરો સૌ એકત્ર થયા છે. હાલ આપ જોઈ રહ્યા છો કે રોડ પર ગાડીઓ અહીંયાથી પસાર થઈ રહી છે, લોડેડ ગાડી પસાર થઈ રહી છે. એ લોડેડ ગાડીને પસાર થવામાં કેવા પ્રકારની અહીંયા તકલીફ પડી રહી છે, કેવા પ્રકારના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે આપ જોઈ શકો છો. ખરેખર મિત્રો, આ અદાણી કંપની દ્વારા ખરેખર એક્સિડન્ટને આવકાર આપી રહ્યા છે. મિત્રો, અહીંયા ડ્રાઈવરો પણ એકત્ર છે, છતાંય બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમને જોઈને કોઈ વાતચીત કરી રહ્યા નથી. અહીંયા અદાણી સિમેન્ટ પર સિમેન્ટ લોડિંગ કરવા માટે કયા ટ્રાન્સપોર્ટ દ્વારા ગાડી બોલાવવામાં આવે છે અને આ ગાડી કોના દ્વારા બહાર ઊભી રખાવવામાં આવે છે, ખરેખર સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરપણે ચોક્કસપણે આનું તપાસ કરવી જોઈએ. મિત્રો, હાલ એક ગાડીના ડ્રાઈવર છે, આપણે તેઓ સાથે જ વાત કરીશું. ક્યા લોડ કરને કે લિયે આયે હો આપ? સિમેન્ટ પ્લાન્ટ મે લોડિંગ કરના હૈ સિમેન્ટ. કિતના સમય સે ઇધર ગાડી બહાર ખડા હૈ? ઇધર ખડા હૈ, માન કે ચલો 4-5 દિન સે ગાડી. 4-5 દિન સે ગાડી. હા, બારિશ ઓર પ્લાન્ટ ચલ નહીં રહા હૈ અભી. આપકો ઇધર ખડી કરવાને કે લિયે કોન બોલતા હૈ? કહીં જગહ હી નહીં હૈ ખડી કરને કા ગાડી. કોન સા ટ્રાન્સપોર્ટ કા ગાડી હૈ? ઇધર ટ્રાન્સપોર્ટ હૈ ના, ચલિયે ઉધર સબ. તુમ્હારા કોન સે ટ્રાન્સપોર્ટ મે ગાડી આયા હૈ? ઇધર એ ક્યા સનીશ જૈસે ઋષિ ટ્રાન્સપોર્ટ. ઋષિ. મિત્રો, હાલ એક ડ્રાઈવર સાથે વાત કરી આપણે, તેઓ જણાવી રહ્યા છે કે ઋષિ ટ્રાન્સપોર્ટમાંથી ગાડી બોલાવવામાં આવેલી છે અને એ ટ્રાન્સપોર્ટ દ્વારા જ આ ગાડીઓને બહાર ઊભી રાખવામાં આવતી હોય તેવું પ્રાથમિક માહિતી દ્વારા જાણવા મળી રહ્યું છે. હાલ આપણે અદાણી કંપનીના ગેટ પર, જે સિમેન્ટ પ્લાન્ટ છે તેના ગેટ પર જઈશું અને તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જોડેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી પર. હાલ આપણે જે પ્લાન્ટ છે એ પ્લાન્ટ પર જવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે અને તેઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અહીંયા આ જે ટ્રાફિકની સમસ્યા છે ખરેખર બહુ ગંભીર સમસ્યા છે અને અહીંયા આ ટ્રાફિકને કારણે અહીંયા એક્સિડન્ટ અથવા કોઈ દુર્ઘટના પણ સર્જાઈ શકે તેવો માહોલ છે, કારણ કે રોડની બંને બાજુ જે ગાડી ઊભી કરી દેવામાં આવેલી છે તેના કારણે અહીંયાથી જે રાહદારીઓ પસાર થઈ રહ્યા છે તેઓને પણ આ ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે. ખરેખર મિત્રો, આ કહી શકાય ને કે ગંભીર બાબત છે, છતાંય સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવતા નથી અને ખબર નથી આ કંપની દ્વારા અથવા સ્થાનિક તંત્ર દ્વારા આ કંપનીને કેમ છાવરવામાં આવે છે. અહીંયા કોના આશીર્વાદ છે, કોના આશીર્વાદથી આ કંપનીની ગેટની બહાર પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે? આ કંપનીના અદાણી સિમેન્ટ પ્લાન્ટના આ દ્રશ્યો છે. પ્લાન્ટની બહાર પણ તમે જોઈ શકો છો કેવા પ્રકારના ગાડીઓ અહીંયા પાર્ક કરી દેવામાં આવેલી છે. સિમેન્ટ પ્લાન્ટની બહાર પણ ખૂબ મોટા પાયે પાર્કિંગ કરી દેવામાં આવેલી છે ગાડી અને આ અદાણી સિમેન્ટ પ્લાન્ટનું પોતાનું પાર્કિંગ હોવા છતાં આ ગાડીઓ બહાર પાર્ક કરાવવામાં આવે છે. તો હવે જોવું એ રહ્યું કે સ્થાનિક પોલીસ દ્વારા, સ્થાનિક તંત્ર દ્વારા આ અદાણી સિમેન્ટ પ્લાન્ટની બહાર કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવશે કે કેમ, કારણ કે ડ્રાઈવરો દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે કે 5-5 દિવસ સુધી અહીંયા ગાડી ઊભી કરી દેવામાં આવતી હોય છે, છતાંય કોઈપણ પ્રકારના આ અદાણી સિમેન્ટ પ્લાન્ટ દ્વારા પગલાં લેવામાં નથી આવતા. ખરેખર આ એક ખૂબ જ દુઃખનીય આ બાબત છે. હાલ આપણે અદાણી સિમેન્ટ જે પ્લાન્ટ છે તેના ગેટ પાસે છે અને આપણે તેઓના સિક્યુરિટી સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, હાલ આપ જોઈ રહ્યા છો અદાણી સિમેન્ટ પ્લાન્ટની બહારના આ દ્રશ્યો છે, ખરેખર આપણને બતાવી રહ્યો છું બીએન ન્યૂઝ ગુજરાતીના આ ડિજિટલ પ્લેટફોર્મ પર કે અદાણી સિમેન્ટ પ્લાન્ટની બહાર કેવા પ્રકારના દ્રશ્યો છે. અદાણી સિમેન્ટનું પોતાનું પાર્કિંગ છે, છતાંય આ ગાડી બહાર ઊભી કરી દેવામાં આવે છે. મિત્રો, તેઓની
પાર્કિંગની કેપેસિટી કરતાં વધારે ગાડી અહીંયા બોલાવવામાં આવે છે અને તેના કારણે જ આવી સમસ્યાઓ સર્જાતી હોય છે. હાલ આપણે સુપરવાઇઝર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. અદાની સિમેન્ટ પ્લાન્ટની બહાર સુપરવાઇઝર છે. યે રોડ કે બહાર જો ગાડી ખડી કિયા હૈ ઇતના સારા પાંચ પાંચ દિન છે વો જગા નહીં હૈ. તો મિત્રો હાલ સિક્યુરિટીના જે સાહેબ છે એ આપણને એવું જણાવી રહ્યા છે કે હાલ પતા નહીં હૈ. ખરેખર એમના જે મેન સાહેબ છે તેઓ સાથે પણ વાત કરશું. અને હાલ આપ જોઈ રહ્યા છો કે અહીંયા કેવા પ્રકારનો માહોલ છે. સિક્યુરિટી સાથે વાત કરતાં તેઓ કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ આપી રહ્યા નથી. તો હાલ તમને જે દ્રશ્યો છે પાર્કિંગના તે પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું કે અદાની સિમેન્ટ દ્વારા કેવા પ્રકારનું પાર્કિંગ છે. તો પાર્કિંગના પણ તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આ જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તે અદાની સિમેન્ટનું પાર્કિંગ છે. પાર્કિંગમાં હાલ પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી રહી છે. તો પાણી કાઢવા માટે જે કામદારો પણ લાગેલા છે તે કામદારો પણ વગર સેફટીએ કામ કરી રહ્યા છે. તેઓ પાસે સેફટી શૂઝ પણ નથી, હેન્ગ્લોથ પણ નથી, છતાંય આ કામદારો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. હાલ આપ જોઈ રહ્યા છો કે આ બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમને જોતા સિક્યુરિટી જે હોય છે અદાની સિમેન્ટ પ્લાન્ટના તેઓ પણ અહીંયા એકત્ર થઈ ગયા છે. સાહેબ બહાર પાંચ દિન છે ગાડી ખડા હૈ ક્યા? અભી પાંચ દિન છે બહાર ગાડી ખડા હૈ. કાર્ડ દેખા દીજિએ. હા મેં સબ દિખાતા હું. કાર્ડ દેખા દીજિએ. દિખાતા હું, એ મેરા ગાડી હૈ, બોલો ના. નહીં નહીં, ક્યા? અહીંયા પાંચ દિન છે બહાર ગાડી ખડા હૈ. કોઈ એક્સિડેન્ટ હોગા, કિસી કો કુછ હોગા, ઉસકા જિમ્મેદાર. અડાની કી ગાડી નહીં, શાયદ બહાર સે દૂસરે લોગ ખડા કિયે હોંગે. એ એ ઇધર અપને પાસ પેપર નહીં ઉનકા, કિસી પેપર નહીં હૈ. નહીં નહીં, તો ટ્રાન્સપોર્ટર ટ્રાન્સપોર્ટર હો સકતા હૈ. ટ્રાન્સપોર્ટર ને બુલાયા હો સકતા હૈ. તો બહાર કિસી ગાડી કંપની ને નહીં બુલાયા. કંપની કે કંપની ને નહીં, કંપની ને નહીં બુલાયા. ટ્રાન્સપોર્ટર અપને ક્યા હોતે હૈ કે ડિમાન્ડ કરતે હૈ. સબ ગાડી લોડિંગ કા ઇધર કા હી હૈ, સબ અદાની કા હી હૈ. નહીં નહીં, પેપર હોગા તબ આપ બોલ સકતે હો અડાની કા. પેપર નહીં ઉનકે પાસ કોઈ ભી અડાની કા પ્રૂફ કા. તો ઇધર આકે વો ટ્રાન્સપોર્ટર ને હો સકતે પાંચ પાંચ દિન સે ખડા કિયા હૈ. ઇધર આપ ક્યું જૂઠ બોલ રહે હો? ડ્રાઈવર લોગ હો સકતા હૈ. કિસી કા જાન જાયેગા, ઉસકા જિમ્મેદારી કોન? ઇધર સુનો મેરી બાત. હા હા, મેરી બાત સુનો આપ. ઇધર હાથ પ્લાન્ટ કા એક બહાર ગાડી ખડા હૈ ના, યે સબ કોન? પ્લાન્ટ કે બહાર ગાડી ખડા હૈ ના. ટ્રાન્સપોર્ટર લોગ બુલાતે હૈ, હમ લોગ કા ઇસમે કુછ નહીં. નહીં બુલાતે હૈ, લેકિન કોઈ કિસી કા જાન જાયેગા, ઉસકા ટ્રાન્સપોર્ટર લોગ સે આપ પૂછ લીજિએ ના. ટ્રાન્સપોર્ટર ક્યો બુલાતે હૈ એસા પૂછિએ. કંપની કે બહાર ખડા હૈ ના ગાડી? કંપની કે બહાર તો કોઈ નમસ. મિત્રો આ સિક્યુરિટી છે અદાની સિમેન્ટ પ્લાન્ટના, તેઓ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે અમે કોઈ પણ પ્રકારની ગાડી બોલાવતા નથી, ટ્રાન્સપોર્ટર બોલાવી રહ્યા છે. ખરેખર મિત્રો આપણે હું સ્પષ્ટપણે બતાવી દઉં છું કે અદાની સિમેન્ટ પ્લાન્ટની બહાર આ જે કન્ટેનર જોઈ રહ્યા છો તે બધા જ કન્ટેનર અદાની કંપની દ્વારા, આ જે સિમેન્ટ પ્લાન્ટ દ્વારા ટ્રાન્સપોર્ટરને આપવામાં આવેલા છે. ટ્રાન્સપોર્ટરો ખુદ બોલાવી રહ્યા છે અહીંયા ગાડી અને અદાની સિમેન્ટ પ્લાન્ટની અંદર સિમેન્ટ લોડ કરવા માટે આવતા હોય છે. ખરેખર મિત્રો પાંચ પાંચ દિવસ સુધી અહીંયા ગાડી ઊભી કરી દેવામાં આવે છે. આ પાંચ દિવસ સુધી ગાડીને હલાવવામાં નથી આવતી અને અદાની સિમેન્ટ પ્લાન્ટના સિક્યુરિટી દ્વારા કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ આપવામાં આવતો નથી. તો ખરેખર અહીંયાથી ત્રણથી ચાર ગામના રાહદારીઓ અહીંયાથી આ રોડ પરથી પસાર થતા હોય છે. પરપ્રાંતિઓ જોબ પર જવા માટે પસાર થતા હોય છે. આવામાં કઈ દુર્ઘટના ઘટશે તો તેનો જવાબદાર કોણ? શું અદાની સિમેન્ટ પ્લાન્ટ જવાબદારી લેશે? કારણ કે અહીંયા ઘણીવાર સિમેન્ટ પ્લાન્ટની બહાર એક્સિડન્ટના બનાવ બની ચૂક્યા છે અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયેલા છે. તો દર્શક મિત્રો હવે જોવું એ રહ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા સિમેન્ટ પ્લાન્ટ પર કોઈ એક્શન લેવામાં આવે છે કે કેમ, કાં તો પછી અદાની સિમેન્ટ પ્લાન્ટ દ્વારા સ્થાનિક લોકોને, સ્થાનિક તંત્રને સાચવવામાં આવી રહ્યા છે. ખરેખર આ ખૂબ દુઃખનીય બાબત છે. અને અદાની કંપની દ્વારા બહાર જે પાર્કિંગ કરાવવામાં આવી રહ્યું છે તેના કારણે કોઈનો ભાઈ, કોઈનો પતિ, કોઈનો લાડકવાયો દીકરો અથવા કોઈનો ઘરનો મોભી ખોરવાઈ જશે તો તેનો જવાબદાર કોણ? શું સ્થાનિક તંત્ર આની જવાબદારી લેશે કે અદાની સિમેન્ટ પ્લાન્ટ જવાબદારી લેશે? તો હવે જોવું એ રહ્યું કે આ અદાની સિમેન્ટ પ્લાન્ટની બહાર જે ગાડી પાર્ક કરાવવામાં આવેલી છે તેને કેટલા સમયમાં હટાવવામાં આવે છે કે કેમ, જોડેલા રહેજો બીએન ન્યૂઝ ગુજરાતી સાથે.
કેમેરામેન પરેશ પરમાર સાથે મેહુલ પરમાર, બીએન ન્યૂઝ ગુજરાતી, દહેજ.